દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાળાખૂંટ ગામે પડેલ મુશળધાર વરસાદને કારણે ગામમાં આવેલા રસ્તા પરના ત્રણ નાળા અને એક ડીપ નાળો ધોવાઈ જતા ગ્રામજનોને આવવા જવામાં હાડમારી વેઠવાનો વારો આવ્યો. તેમજ ગામના આગેવાનો દ્વારા વહીવટીતંત્રને લેખિતમાં જાણ કરવા છતાં હજુ સુધી વહીવટ વિભાગનો એક પણ અધિકારી આ સ્થળ સુધી ફરક્યો નથી. ત્યારે ગામના આવવા જવામાં પડતી હાલાકીથી લોકો વહીવટીતંત્ર પ્રત્યે રોષ અને રજૂઆત કરવામાં આવી. તેમ છતાં ગામમાં આવેલી બંને શાળા પરના રસ્તા પર નાળાઓ ધોવાઈ જતાં વિદ્યાર્થીઓ શિક્ષકોને આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. કાળાકોટના સુલિયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં જોડતો 3 કિલોમીટરનો આ રસ્તા પર બે જગ્યાએ નાળાઓ સંપૂર્ણપણે ધોવાઈ જતાં ત્યાંથી પગપાળાથી નીકળવું પણ ભારે મુશ્કેલરૂપ છે. તેમજ કાળાકોટ મુખ્ય પ્રાથમિક શાળામાં જવાનો રસ્તો જાબુ વાકોટા મહુડા સુધીનો આ રસ્તા પર ડીપનાળામાં મસ મોટા ગાબડા પડ્યા છે અને ઉપરથી પાણીનું વહેણ હોય જેથી આવા ડીપના ઉપરથી પસાર થવું લોકો માટે જીવના જોખમરૂપ સાબિત થાય તેમ છે. અને આજના ઉપરથી પાણીમાંથી બાઇક મોટરસાયકલ પર જતા રાહદારી ડીપનાળા પરના ગાબડામાં ખાબકતા મોટરસાયકલ સવારની પાછળ બેઠેલ એક વયોવૃદ્ધ અને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. કાળાકૂટ ગામના ગામજનોની લોકો માંગ છે કે ગામમાં આવેલા રસ્તા પર બનાવવામાં આવેલા નાળાઓ તેમજ ડીપનું સત્વરે સમારકામ કરવામાં આવે. કાળાકૂટ ગામમાં જે નાળાઓ તૂટી ગયા છે તેનું રિપેર કામ સત્વરે કરવામાં આવે તે માટે લેખિતમાં અરજીઓ જે તે વિભાગને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કાળાકૂટ ગામના ગ્રામજનોની સમસ્યાનો નિકાલ ક્યારે થાય છે. અમારા કાળાખૂટ ગામે જે ડામર રસ્તા અંદર સુલિયા વર્ગ પ્રાથમિક શાળાએ પસાર થતા રસ્તા ઉપર જે નાળા આવેલા છે એ બિલકુલ સ્તરે ધોવાઈ ગયેલા છે અને નિશાળના બાળકોને પણ સરખી હાલાકી આવી શકાતું તેમ નથી અને શિક્ષકો પણ અહીંયા સમયસર પહોંચી શકે તેમ આવી શકાતું નથી. એમને રસ્તે બિલકુલ ગાડીઓ નીકળવા જેવી જગ્યા જ નથી અને મુખ્ય ગામમાં પ્રાથમિક શાળાએ જતાં પણ મોટા ડ્રીપ ઉપર પણ ધોવાઈ ગયેલું છે. ત્યાં પણ ગામના લોકોને બાઇકો કે ફોર વ્હીલર કે ચાલતા જવામાં બિલકુલ હાલાકી પડી છે. તે બિલકુલ સ્થળાંતર બંધ રસ્તા થઈ ગયેલા છે અને સરકારશ્રીઓની ઓફિસો પણ ઘણી જગ્યાએ જાણ કરતા લેટરો આપતા પણ કોઈ અધિકારી પણ અહીંયા અત્યાર સુધી હાલઘડી સુધી ફરક્યા નથી. અને વહેલી તકે અમારા ગામમાં જે આ નાળા ધોવાઈ ગયેલા છે એ વહેલી તકે પૂરણ થાય અને સારું કામ થાય એવી અમારી ગામવાળાની આશા રાખીએ છીએ. અને અહીંયા ધાનપુર તાલુકાના કાળાખૂટ ગામે સુલિયા વર્ગ પ્રાથમિક શાળા ઉપર આવતા રસ્તા ઉપરથી અમે આ નિવેદન આપીએ છીએ. નામ મારું નામ છે મેનામાં મુકેશભાઈ હિરકાભાઈ, કાળાખૂટ રહેવાસી, ગામ આગેવાન. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દાહોદ.